નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરવાની છે દીપાવલી પર્વને લઈને. સૌથી પહેલાં તો આપ સૌને દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ. એક બાજુ કોરોના કાળ જે 2 વર્ષ આપણે જોયા હતા કોરોના કાળમાં, અને બીજી બાજુ આ કોરોના કાળની બાદ જ્યાં દિવાળીનો પર્વ આવ્યો છે, ચોક્કસ એ 2 વર્ષમાં પણ આપણે દિવાળીની તો ઉજવણી કરી, પરંતુ એક ડરની સાથે આપણે ઉજવણી કરતા આવીએ ને તેવું સ્પષ્ટપણે જોવા મળતું હતું. આ વખતની દિવાળીમાં શું છે કે અત્યારે તો વેક્સિનેટેડ ફૂલ્લી થઈ ગયા છીએ અને સાથે હવે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. આ વખતની દિવાળીમાં નવું શું? એમાં નવું એક જ વસ્તુ કે જ્યારે વૃદ્ધોની વાત કરીએ કે પછી બાળકોની વાત કરીએ, 2 વર્ષ સુધી આપણે વૃદ્ધો અને બાળકોને બહુ સાવચેતી ભરે અત્યારે તો રાખ્યા કે ના, અત્યારે તો તમે જો ફ્લેટમાં હો તો એક રૂમમાં રહો, કારણ કે કંઈ તમને સંક્રમિત ના થાઓ કે અથવા તો બાળક પણ અત્યારે સંક્રમિત ન થાય, આપણે તેની દરેક પ્રકારની સાવચેતી રાખતા હતા. આ વખતે જ્યારે વૃદ્ધો કોઈ અલગ એટલે કે કોઈ તેમના પારિવારિક જે સંબંધો અત્યારે તો સુધારવા માટે અથવા તો તેમને મળવા માટે જ્યારે કોઈના પણ ઘરે ગયા ને, ત્યારે એમણે એમ જ કહ્યું કે હાશ, 2 વર્ષ પછી હું આજે બહાર નીકળ્યો. અને સાથે જે એક સ્માઇલની સાથે એ લોકો બોલતા હોય ને, તેની ઉપરથી કહેવાય કે ના, ચોક્કસ આ દિવાળી આપણા દરેક લોકો માટે ઘણી સારી એવી છે. બીજી બાજુ યુથ જોવા જઈએ, આ વખતે યુથ જે બહાર ફરવાનો એક ક્રેઝ જોવા મળતો હોય છે કે આપણે ગમે તેવું હોય હવે ગોવા, આબુ, મનાલી કે ક્યાં જતા રહીએ, આ દિવાળીમાં મસ્ત ઉજવણી કરીશું. પરંતુ આ વખતની એક વસ્તુ મહત્વની છે કે યુથ અત્યારે પોતાના પરિવારજનોની સાથે આ દિવાળીની ઉજવણી કરી રહ્યું છે. આજે નહીં પરંતુ અત્યારે ધનતેરસની શરૂઆતથી ત્યારથી અમે લોકોએ અલગ અલગ જગ્યાએ પણ જોયું હતું કે આ વખતે કેવો માહોલ છે. ફ્રેન્ડ્સની સાથે પણ અત્યારે ઉજવણી કરે છે કે પછી પરિવાર સાથે ઉજવણી કરે છે. મોસ્ટ ઓફ એટલે કે જ્યારે 80% જોવા જઈએ ને, 80% યુથ એવું હતું કે જે ફ્રેન્ડ્સને એમ કહેતા આપણે પછી સવારે મળી લઈશું, સાંજે તો ફેમિલીને સમય અમારે આપવો જ પડશે. એટલે કે ચોક્કસ આ દિવાળીમાં કંઈક સારું એવું જોવા મળ્યું છે. અને તેની સાથે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. દીપાવલી પર્વ આ વખતે કેવો છે, ગુજરાતમાં કેવો ભાવ છે, તેની તમામ પ્રકારની ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ક્ષિતિજ બેંકર કે જેઓ આરજે છે, અને સાથે મૌલિક નાયક કે જેઓ અભિનેતા છે. જે આપ બન્યું સૌથી પહેલાં તો સ્વાગત છે ક્ષિતિજભાઈ. સૌથી પહેલો પ્રશ્ન આપણે કે એક બાજુ જે રીતે આપણે દિવાળીના પર્વને જોતા આવીએ છીએ, 2 વર્ષ સુધી આપણે આ દિવાળીનો પર્વ જોયો કે અનેક એવા તહેવાર પણ જોયા, ક્યાંક એક ડરના માહોલ સાથે આપણે આ દિવાળી પર્વની ઉજવણી કરતા હોય ને તેવું સ્પષ્ટપણે જોવાતું હતું. આ વખતે કંઈક નવું જોવા મળ્યું છે. આ વખતના દીપાવલી પર્વને લઈને આપ સૌથી પહેલાં તો શું કહેશો? દિવાળીની ખૂબ બધી શુભકામનાઓ. અને મને એવું લાગે છે કે જ્યારે આ વર્ષે એક જે પેલી ડરની કે એની વાત છે ને, એ એટલા માટે નથી કારણ કે બધા જ વેક્સિનેટેડ છે, અને આ જે વેક્સિનેશનનું એક મહામોહિમ એક સરકારે જે ચલાવ્યું હતું ને, એનાથી એટલા બધા લોકો વેક્સિનેટેડ થયા. ઇનફેક્ટ હું અત્યારે છે ને આ એક વાત ખાસ એડ કરવા માંગુ છું કે હું અત્યારે યુએસનો શો કરું છું, તો ત્યાંના ઘણા લોકો સાથે જયારે વાત થતી હોય તો ત્યાં હજુ પણ વેક્સિનેશન પ્રત્યે ઘણા બધા લોકો એવા છે કે નથી લેવાય કે કોઈ ડર છે. અમેરિકામાં એવું છે, પણ એઝ ઓપોઝ ટુ દેટ ઇન ઇન્ડિયા પીપલ આર સામેથી જાય છે કે ભાઈ ના મને પહેલા રસી મૂકો, ભાઈ મારે સેફ થવું છે. અને કદાચ એના કારણે જ એક કોન્ફિડન્સ આપણામાં આવ્યો છે કે ભાઈ અમે વેક્સિનેટેડ છીએ એટલે અમે હવે સેલિબ્રેટ કરીશું. હેવિંગ સેડ દેટ, પેન્ડેમિક કમ્પ્લીટલી ગયું નથી, પણ આપણે પણ માસ્ક તો પબ્લિકમાં પહેરીએ જ છે, એટલે એક પેલો ડર ઓછો થયો છે. અને 2 વર્ષનું બાકી રહી ગયેલું આ વર્ષે ઉજવ્યું છે, એટલે 2021ની દિવાળીમાં તો જબરજસ્ત ધામધૂમ છે. એક બાજુ જે રીતે ધામધૂમ તો છે, કારણ કે જે 2 વર્ષનું અત્યારે તો બાકી રાખ્યું હતું ના, હવે આ વખતે જઈએ કે ના જઈએ કોકના ઘરે, કોરોના થઈ ગયો તો શું થશે, આપણા પરિવારનું શું થશે, એક ડરનો માહોલ હતો. પરંતુ એ ડરમાંથી અત્યારે તો દરેક લોકો બહાર આવ્યા હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. મૌલિકભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતની દિવાળીને? એક્ઝેક્ટલી, સૌથી પહેલા તો સમગ્ર દર્શક મિત્રોને હેપી દિવાળી અને સેફ દિવાળી. આ વખતની દિવાળી પહેલા કરતા વધારે સેફ છે. જો ફટાકડાની ખરીદીનો મામલો હોય કે લોકોને મળવાનો મામલો હોય, સેફટી બહુ જ અત્યારે રાખી રહ્યા છે. લાઈક અત્યારે ઘણા બધા ગેટ ટુગેધર ના ઇન્વિટેશન્સ આવ્યા હતા. સો જેમ યજ્ઞભાઈએ વાત કરી એમ કે મોટા ભાગે અત્યારે પરિવાર સાથે ઉજવવાનું વધારે પસંદ કરે છે યુથ. દરેકની મતલબ એમાં એક વસ્તુ હતી કે એ જે ડરની ભાવના જે નીકળી ગઈ અને ચલો આવો હવે તો મળીએ, તો એ વાળી જે ભાવના હતી એ રીતસરની દેખાઈ રહી છે. તો હવે કહેવાય ને કે મળવા કરવાનું ગ્રુપ્સમાં થઈ ગયું છે, પણ બહુ સુંદર વસ્તુ એ છે કે હાશ હવે લોકો મળી રહ્યા છે ફાઇનલી.
સાચી વાત છે. અત્યારના સમયમાં એ જ વસ્તુ અત્યારે તો મુખ્ય છે કે ક્યાંક મળવાની એક વાત હતી કે ના હવે મળીશું કે નહીં આપણે, પણ જ્યારે વેક્સિનેટેડ થઈ ગયા પછી મળીએ છીએ. બહુ સાચી વાત છે. જ્યારે ક્ષિતિજભાઈ એમ કહેવાતું હોય છે કે આ વખતનું યુથ ઘણું આમ જે રીતે સદાક થઈ ગયું છે, તમે જે રીતે આર્જતો છો પ્લસ યુથ આઇકોન પણ છો, યુથને ઘણા એવા મોટિવેટ પણ કરતા આવ્યા છો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે હાલના સમયમાં જે યુથ અત્યારે પરિવાર સાથે આગળ વધી રહ્યું છે તેના લઈને? યંગસ્ટર્સમાં છે ને એક મને એવું લાગે છે કે અત્યારની જે પેઢી છે ને એ દરેક વસ્તુને એન્જોય કરવા માંગે છે, ફૂલી એન્જોય કરવા માંગે છે. એટલે એ લોકો બધા દરેક વસ્તુમાં સમય ફાળવી લે છે કે એનો શેડ્યુલ બનાવી લે છે કે જો ફ્રેન્ડ સાથે ફરવા જવાનું, ગોવા જવાનું, આબુ જવાનું, એ તો જવાનું જ. પછી એમનું જે સ્કૂલનું ગ્રુપ હોય કે કોલેજનું ગ્રુપ હોય એનું રિયુનિયન કરવાનું તો એ તો કરવાનું જ, પણ એની સાથે સાથે ફેમિલી સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવાનો એટલે એ તો કરવાનો જ. એટલે આ આ જે બધી જ વસ્તુને એક સાથે એન્જોય કરવાનો અત્યારની પેઢીનો જે અભિગમ છે એ મને ખૂબ જ ગમે છે. સો આઈ થિંક આ એક બહુ સરસ એક નવી એક વસ્તુ છે કે પહેલા એવું હતું કે એક સમય વચ્ચે એવો આવ્યો હતો કે યંગસ્ટર્સ હોય ને તો ફેમિલી ગેધરિંગમાં હોય જ નહીં. ફેમિલી ગેધરિંગ એટલે અંકલ આંટી દાદા દાદી અને મમ્મી પપ્પાઓ જ બેઠા હોય. ફેમિલી કે પેલા બચ્ચાઓ ક્યાં હોય તો એ કે એના ભાઈબંધના ઘરે ગયો છે કે બીજે ગયો છે. પણ હવે એ ધીરે ધીરે ચેન્જ થયું છે અને છેલ્લા આઈ થિંક 2-3 વર્ષોમાં ઇટ કુડ બી પ્રોબેબલી બીકોઝ ઓફ કોરોના કે લોકડાઉન એ લોકોને વધારે એકબીજાના નજીક લાવ્યા છે કે ફેમિલીની જે જે વેલ્યુ છે એ સમજાવી છે. એટલે લોકો બધું જ સેલિબ્રેટ કે બધું જ એન્જોય કરે છે અને એમાં ફેમિલીનો પણ સમાવેશ થઈ ગયો છે, એનો મને ખૂબ આનંદ છે. બિલકુલ સાચી વાત છે. આ વખતે યુથ એ ફેમિલી સાથે દિવાળી સેલિબ્રેશન કરી રહ્યું છે જે ક્યાંક આપણે ભૂલાઈ ગયું હતું. એક સંયુક્ત પરિવારમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ રહે ને તો અત્યારે તો સંયુક્ત પરિવારની સાથે દિવાળીની ઉજવણી કરતા હોય, પરંતુ તે ક્યાંક ભૂલાઈ ગયું હતું. ચાલો કોરોનાએ અત્યારે તો ઘણું ખરાબ કર્યું છે, પરંતુ આ એક વસ્તુ તો અત્યારે ક્યાંક સારું શીખવાડી ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. મૌલિકભાઈ, જ્યારે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, અત્યાર સુધી ક્યાંક ઘણી બધી જગ્યાએ અત્યારે એક બાજુ પરિસ્થિતિ ખરાબ જોવા મળી હતી, લોકોને રોજગારી પણ નથી મળતી, પરંતુ આ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તેમાં આ વખતની દિવાળીનો માહોલ કેવા પ્રકારનો જોવા મળી રહ્યો છે? એક્ઝેક્ટલી, આ બહુ સુંદર વસ્તુ છે કે કોરોના પછીનો આ જે સમયગાળો છે, તો મને એક વસ્તુની બહુ જ દિવાળીમાં મને વિચાર આવે તો કે ઇન્ડસ્ટ્રીના ઘણા બધા જે કાર્યકર્તાઓ છે, જે લોકો કામ કરે છે, સ્પોટ બોયથી લઈને લાઇટથી માંડીને, આઈ થિંક આ વર્ષે દરેકની દિવાળી સુધરી છે. દરેકના ઘરમાં રીતસરના ફટાકડા ફૂટશે એ વાતનો બહુ મોટો આનંદ છે, કેમ કે 2021ની શરૂઆતથી લઈને અત્યાર સુધી એટલી બધી વસ્તુ, મતલબ વેબ સિરીઝ ને ફિલ્મો ઓન ફ્લોર ગઈ છે. સો લાઈક કહેવાય ને કે એક્ટર્સની વાત જયારે કરીએ છીએ ત્યારે એવું છે કે મેં તમને હમણાં જ વાત કરી કે એક્ટર્સમાં પણ એવું છે કે હવે એ જે પરિવારની ભાવના, પેલા છે ને કોમ્પિટિશન હતી, હું ચોખ્ખું કહું છું કે પેલા કોમ્પિટિશન હતી કે કોણ સારું કોણ સારું, અત્યારની ભાવના ચલો યાર હવે ભેગા મળીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર લાગે. સો આ દિવાળીની અંદર મેં ક્યાંય મેં ઘણી ઠેર ઠેર જગ્યાએ જોયું છે, ભલે હું અત્યારે ઘરમાં ઉજવી રહ્યો છું, પણ મારા ઘણા બધા મિત્રો ફૂલ્લી એન્જોય કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ, ઇન્વિટેશન રાખીને ગ્રુપની અંદર. મતલબ ઇટ્સ લાઈક દિવાળીમાં બી નવરાત્રિ જેવું ફીલ થાય છે, બધું ચાકા જામ તૈયાર થઈ. શક્તિનો તહેવાર હમણાં જ ગયો છે અને આજ અને પ્રકાશનો તહેવાર હવે એવી સુંદર રીતે ઉજવી રહ્યા છે. પણ યસ, ઇટ્સ આ બહુ સરસ વસ્તુ છે કે જે ફેમિલી ફેમિલી ભેગા થઈ રહ્યા છે, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે આખી ફેમિલી બનીને એક સાથે બધા ઉજવી રહ્યા છે. સો આ બહુ સુંદર વાત છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે અત્યારે તો ફેમિલી સાથે આગળ વધવું એ અત્યંત જરૂરી છે. પરંતુ સાથે મૌલિકભાઈ એક સવાલ એ પણ કે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરતા હોઈએ, જે છેલ્લા 2 વર્ષમાં જે આપણે પરિસ્થિતિ જોઈ, તમે પણ જોઈ ને મેં પણ જોઈ, કે અત્યારે ક્યાંક લોકોએ અત્યારે તો જે ખરીદી કરવાનું પણ આતા હતા કારણ કે રૂપિયા ન હતા તેમની જોડે. પણ આ વખતે એક પ્લસ પોઈન્ટ જોવા મળ્યો છે કે ભલે મોંઘવારી હોય, ભલે 107 રૂપિયા પેટ્રોલ ગયું હતું હમણાં જે રીતે ગઈકાલે જ આપણે તો ઓછા થયા છે અત્યારે તો જે વેટ અને એક્સેસ ડ્યુટી, પણ મોંઘવારી ગમે તેટલી હોય આ વખતે અમે ખરીદી કરીશું એવું માનીને અત્યારે તો લોકો બહાર નીકળ્યા હોય ને એક ફૂલ્લી આમ કેવું કહેવાય ને આમ જો મને જુસ્સા સાથે કે ના આ વખતે ગમે તે થાય અમે તો દિવાળી કરીને જઈશું, તે આ વખતે માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે નાનો પરિવાર હોય કે પછી મોટો પરિવાર હોય, દરેકમાં એક નવો જો મને જુસ્સો જોવા મળી રહ્યો છે. બિલકુલ, હવે આમાં એવું છે કે આપણે મારા ઘણા બધા મિત્રો હમણાં વચ્ચે ફ્રી હતા તો નક્કી કર્યું હતું કે આની પહેલા એવું હતું કે 4-4 જોડી કપડાં લઈએ અને પછી નવા બૂટ લઈશું, આજે આ લઈશું, આજે તે લઈશું. આજે બધાએ નક્કી કર્યું હતું કે એક જ જભ્ભો લેવો છે, બરાબર. પણ વિન્ડો શોપિંગ તો અમે કરીશું જ કરીશું. જે માહોલ, જે ઉજવણી, જે ફિલિંગ જે છે ને, ફિલિંગ તો લેવા જઈશું જ જઈશું, ભલે આજે રૂપિયામાં થોડી કટકી થાય કશો વાંધો નથી. વાત જયારે ઉજવણીની આવે ને ત્યારે સાહેબ આપણો ગુજરાતી સમાજ જે છે
કદી પાછું વળીને જોતો નથી, કદાચ એક તો એક જોડી કપડાં ઓછા ખરીદશે, કાં તો એક થોડુંક વધારે ક્યાંક ડોનેટ કરશે, કંઈ પણ કરશે, પણ મજા કરવાની વાત આવે છે ને ત્યારે સાહેબ ક્યાંય કોઈ આપણા પાછળ નથી પડતા. તો વિન્ડો શોપિંગ તો વિન્ડો શોપિંગ આપણે કરવી છે, હું વિન્ડો શોપિંગ કરી આવ્યો છું. કારણ કે વોકલ ફોર લોકલમાં આગળ વધવું અત્યંત અત્યંત જરૂરી પણ છે. ક્ષિતિજભાઈ આ જ સવાલ આપણે આપ કહી રીતે જોઈ રહ્યા છો આ વખતે, કારણ કે એક નવો જોવાનો જુસ્સો અત્યારે તો દરેક લોકોમાં જોવા મળી રહ્યો છે. જે નાના નાના વેપારીઓ છે ને તેમણે પણ અત્યારે જે અમને પ્રતિક્રિયા આપી હતી, અમે જ્યારે પણ તેમની સાથે મુલાકાત કરવા ગયા હતા, વાતચીત કરવા માટે ગયા હતા, આ વખતે તે લોકો એમ જ કહેતા કે બાર્ગેનિંગ એ બીજે થાય છે પણ અત્યારે અમારે ત્યાં તો નથી થતું. એના પાછળ છે ને આ બધા બહુ બધા મીમ્સ અને સોશિયલ મીડિયાનો બહુ મોટો હાથ છે. એટલે જનરલી આપણે સોશિયલ મીડિયા અને મીમ્સને એક નેગેટિવ લાઇટમાં જોતા હોઈએ છીએ કે આ તો બધાના મજાક ઉડાવે છે કે બુલી કરે છે કે વોટ એવર કે ટ્રોલ કરે છે, પણ હંમેશા એવું નથી. એટલે એવા વિડીયોઝ કે એવા ફોટોઝ પણ વાયરલ થયા છે રિસન્ટ ટાઈમ્સમાં કે જેમાં લોકો એવું કહે છે કે ભાઈ તમારે બાર્ગેન કરવું હોય તો પ્લીઝ જે સ્ટ્રીટ વેન્ડર્સ છે કે જે નાની દુકાનો છે ત્યાંથી બાર્ગેન ના કરશો. વોટ્સએપ પર આ વખતે ઘણા બધા એવા મેસેજીસ આવ્યા છે કે પ્લીઝ તમે મોલ્સમાં ભલે ખરીદી કરો પણ તમારા લોકલ તમારી આસપાસના જે શોપકીપર્સ છે એમની પાસેથી પણ ખરીદી કરો. ઇનફેક્ટ ઘણી બધી બ્રાન્ડ્સ એવી છે કે જેમણે આવા કેમ્પેન્સ પણ આ દિવાળીમાં રન કર્યા છે, કારણ કે પેન્ડેમિક દરમિયાન લોકોએ જોયું છે કે મોટી બ્રાન્ડ્સને કંઈ થવાનું નથી યાર, પણ જે નાનો શોપકીપર છે કે જે નાના બિઝનેસમેન છે એમને બહુ મોટો ફટકો પડી શકે છે જો એક મહિનો કે બે મહિનો પણ એમને બંધ રહેવું પડે તો. આની સાથે છે ને યજ્ઞભાઈ એક બીજી ઇન્ટરેસ્ટિંગ આ એક બીજું ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે જે મને લાગે છે એ છે કે છેલ્લા થોડાક વર્ષોમાં જ્યારથી આ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું ચલણ કે વોટ્સએપનું ચલણ વધ્યું છે ત્યારથી ફોટોગ્રાફ્સનું ચલણ વધ્યું છે, અને ફોટો પાડવા તો ફોટો પાડવા પણ લોકો સોશિયલ વર્ક કરે છે. એટલે મને એવું લાગે છે કે ભલે ફોટો પાડવાનો હોય પણ એ બહાને કોઈકનું ભૂલું તો થાય છે, એ બહાને કોઈકનું ભૂલું તો થાય છે. એટલે દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, ખાસ કરીને દિવાળીમાં લોકો જૂના કપડાં ડોનેટ કરતા હોય, નવા કપડાં પણ ડોનેટ કરતા હોય છે કે સ્વીટ્સ વેચતા હોય છે. મેં પર્સનલી બહુ બધા એવા લોકોને બહુ બધી એવી સ્ટોરીઝ જોઈ છે ઇન્સ્ટાગ્રામ પર કે ડોનેટ કરે છે. પહેલા એવું હતું કે નેકી કરોડ દરિયા પે ડાલ, હવે નેકી કરોડ ઇન્સ્ટા પે ડાલ, એવું થયું છે. પણ એ મને ભલે કોઈ ભૂલ તો થાય. ક્ષિતિજભાઈ એક વસ્તુ એમાં પણ બહુ સારી એવી છે કે આપણે નેકી કરો તો અત્યારે દરેક લોકો કહે છે પણ જો મેં કરી હવે તું પણ કરી મને બતાય, એવું પણ અત્યારે તો જોવા મળતું હોય છે. સાથે જ ક્ષિતિજભાઈ એક વધુ વાત, વધુ પ્રશ્ન કે જયારે વડોદરાની વાત આપણે કરતા આવીએ કે વડોદરામાં અત્યારે બહુ સારો એવો માહોલ તો જોવા મળી રહ્યો છે, અમે પણ જોયું, આ વખતને નવું શું જોવા મળ્યું છે વડોદરાની દિવાળીમાં? મને આ વખતે એવું લાગ્યું કે લોકો છે ને પેલું ફટાકડા ફોડવામાં બહુ એક્સાઇટેડ છે. એટલે જયારે વચ્ચે પેલી ગાઈડલાઈન આવી હતી ત્યારે લોકો ના અમે તો ફોડવાના જ છીએ, બધો પેલું બે વર્ષનું રહી ગયું છે ને બધું બધો કસ કાઢી નાખો આ વર્ષે એવું લાગે છે. હું પર્સનલી ક્રેકર્સ મને બહુ એટલા બધા પેલું લાઉડ નોઈઝ ને એટલું નથી ગમતું, જે પેલા બ્યુટીફુલ દેખાતા હોય એ જોવાની મને મજા આવે છે, એટલે હું એટલા બધા પર્સનલી નથી ફોડતો. પણ અગેન ઇટ્સ અ ફ્રી ચોઇસ, ફ્રી વિલ, જેને ફોડવા હોય એ ફોડી શકે, ઇટ્સ અ ફ્રી કન્ટ્રી. અને તહેવારની ઉજવણી તો એ રીતે થતી હોય છે, એટલે અને રોશનીનો પર્વ છે એટલે તમે લાઇટ્સ લગાવો કે દીવા લગાવો. જેમ મેં આગળ કહ્યું એમ કે હવે પેલું રંગોળી પછી ટ્રેડિશનલ કપડાં પહેરવાના એ બધી વસ્તુઓમાં પણ ઘણો વધારો થયો છે. આનાથી શું થાય છે કે એક ઘરમાં પણ એક માહોલ કે ઓફિસમાં એક માહોલ આખો બદલાઈ જતો હોય છે, એટલે તમે ફેસ્ટિવ મોડમાં આવી જાઓ છો. અને આ વર્ષે એવું મેં મારી જ ઓફિસનું જે બિલ્ડિંગ છે એમાં બધી જ ઓફિસીસમાં દરરોજ અલગ અલગ, કોઈ જગ્યાએ રંગોલી કોમ્પિટિશન ચાલે છે, કોઈ જગ્યાએ ટ્રેડિશનલ ચાલે છે, કોઈ જગ્યાએ સેલ્ફી કોન્ટેસ્ટ ચાલે છે, કંઈક ને કંઈક ચાલે છે. એટલે પેલું જે એક એક ડિપ્રેસિવ સ્ટેટ હતો ને પેલો લોકડાઉન વખતે અને પેન્ડેમિક વખતે, એમાંથી આપણે બહુ જ સક્સેસફુલી સ્ટ્રોંગલી બહાર આવી ગયા છે એવો એક મેસેજ આ દિવાળી આપે છે. બિલકુલ સાચી વાત છે, એક મેસેજ બહુ જ સારો એવો છે. અને એમાં પણ જે રીતે મૌલિકભાઈની વાત કરીએ, મૌલિકભાઈનું એક જે બહુ જે કહેવાય ને બહુ સારો શબ્દ છે ને, દરેક લોકો કહે દે જીગા ગમે તે થાય આ વખતે તો આપણે દિવાળી મનાવવાની જ છે, એવું અત્યારે તો દરેક લોકો કહી રહ્યા છે. કારણ કે આપણે જે બે વર્ષ આપણે જે જોયા ગમે તેવી જે પરિસ્થિતિ હતી, અને ક્યાંક અત્યારે તો આપણે દરેક લોકો એમ જ સમજતા હતા કે આ વખતે કઈ રીતે આપણે આ દિવાળીની ઉજવણી કરીશું,
પણ આ વખતે કંઈક નવો એવો માહોલ ચોક્કસ જોવા મળી રહ્યો છે. મૌલિકભાઈ, આપણે પ્રશ્ન કે જ્યારે આપણે પેલું કીધું કે નેકી કરોડ દરિયા મેં ડાલે એ જોવા નથી મળતું, પરંતુ આ વખતે ઘણા સારા એવા જે યુથ આઇકોન અત્યારે તો બહાર આવ્યા છે. જે રીતે અમે કહ્યું ને કે યુથ અત્યારે તો એક દરેક લોકોને એક એન્કરેજ કરે છે અને સાથે મોટિવ કરે છે, એના તમે બહાર જાઓ, લોકોને એક અત્યારે તો સેવા આપો. એ રીતે સોશિયલ મીડિયા હોય કે પછી કોઈ પણ પ્લેટફોર્મ હોય, ત્યાં અત્યારે તો યુથ આગળ આવ્યું છે સેવાકીય પ્રવૃત્તિઓની સાથે આ દિવાળીમાં પણ. જી, બહુ સાચી વાત છે. મને ક્ષિતિજની વાત બહુ ખરેખર ગમી અને એનું ઓબ્ઝર્વેશન બહુ સાચું પણ છે. અને હું ક્ષિતિજની એ વાત સાથે બહુ સહમત થઉં છું કે ચલો પહેલા એવું હતું કે નેકી કર દરિયા મેં ડાલ, અત્યારે ઇન્સ્ટામાં એટલા માટે ડાલ કારણ કે તમારાથી કોઈ ઇન્સ્પાયર થશે ને તો એમની આજુબાજુના જે લોકો ખરેખર જેમને જરૂરિયાત રહેશે ને એ લોકો સુધી મદદ પહોંચશે જો તમારાથી કોઈ ઇન્સ્પાયર થયું તો. અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો પ્રમોશન માટે એને બધા માટે કરે છે, બટ એની માત્ર સાઈડ ઇફેક્ટ તો છે જ નહીં, રાઈટ? તમે બે ટેટા ઓછા ફોડીને થોડીક ચાર સમાજ સેવા કરશો ને તો કદાચ એ ટેટાના અજવાળા કરતા એ તમે જે મૂક્યું હશે ને ઇન્સ્ટાગ્રામ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર એ કદાચ વધારે અજવાળું ફેલાવશે મારા ખ્યાલથી. સો આઈ પ્રિફર કે જો તમે કરી રહ્યા છો તો ચોક્કસથી વિડીયોઝ અને ફોટોઝ મૂકજો, કારણ કે મતલબ સેલિબ્રિટીઝ આપણે જેટલા પણ છે અમદાવાદમાં અને ગુજરાતની અંદર જે લોકો અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જ રહે છે, તો આઈ પ્રિફર કે હા એ લોકોની એ સેવા પ્રવૃત્તિ લોકો જુએ, જાણે, સમજે અને પોતપોતાની તાકાત પ્રમાણે. લાઈક અમારે સેક્ટર 17 છે ગાંધીનગરમાં, સેક્ટર 17માં હનુમાનજીના મંદિરની બાજુમાં સૌની દિવાલ કરીને એક દિવાલ બનાવી છે. સો હા, તો એ જગ્યાએ જેને મન ફાવે, જેને કપડા જોઈએ છે, જેને કંઈ પણ જોઈએ તો ત્યાં આગળ મૂકી દે છે, બરાબર? તો આ વખતે ફટાકડાની થેલી પણ હતી ત્યાં. શિયાળો શરૂ થશે કપડા અમે ત્યાં આગળ મૂકવા ગયા હતા જે અમારા કામના નહોતા, અને સો ત્યાં આગળ એ વસ્તુ જોઈ મેં કીધું યાર આ કોના મની થોટ છે જેને આ વર્ષે એવું વિચાર્યું કે આ વખતે કોઈ ફટાકડું ફોડશે. સો ધીસ ઇઝ નાઇસ થોટ. યસ, મૌલિક નાયક કેવી રીતે દિવાળીની ઉજવણી કરશે? આ વખતે મૌલિક નાયક રાબેતા મુજબ જ એની ઉજવણી કરશે વિધાઉટ નોઇઝ પોલ્યુશન. અને હા, આ વખતે એક નવી વસ્તુ એવી થશે કે મારી બે ભત્રીજીઓ છે, સો એક મોટી છે 9 વર્ષની અને એક 2.5 વર્ષની, અને 2.5 વર્ષની છે ને એને અત્યારે ફરવાનો બહુ શોખ થયો છે, એને બોમ્બ થી ડરે છે. સો આ વખતે એવું નક્કી કર્યું છે કે આ વખતે ફટાકડા ઓછા ફોડીશું. એ લોકો ફોડે છે પેલું પોપ પોપ ને તારામંડળ ને બધું નાના નાના બચ્ચા વાળું ફોડે છે. આ વખતે એને દિવાળી બતાવી છે તો હું એને ફેરવીશ ગાંધીનગરમાં કે કઈ કઈ જગ્યાએ શું શું વસ્તુ થાય છે, કયા પ્રકારનો શણગાર થાય છે, મિત્રોના ત્યાં આગળ એક્ઝેક્ટલી એમના ઘર આગળ રંગોળી કન્સેપ્ટ આ છે. લાઈક બે વસ્તુ કરવી છે, એક તો આ તહેવાર શું છે ખાલી ઘર આંગણ પૂરતો નથી, કયા કયા ઘરમાં કેવી રીતે ઉજવાય છે મારે એ બતાવવા એમને લોકોને હું ફેરવીશ. આ મારો આજનો આ વખતનો દિવાળીનો પ્લાનિંગ આવો છે. બિલકુલ સાચી વાત. યસ ક્ષિતિજભાઈ, આપનો શું પ્લાનિંગ છે આ વખતની દિવાળીનો? અને સાથે જે રીતે તમે કહ્યું કે ના હું યુએસમાં પણ તમે જે રીતે યુએસમાં પણ શો કરો છો તો ત્યાં અત્યારે તો કેવી રીતે દરેક લોકોને ઇન્સ્પાયર કરો છો કે કેવી રીતે આ વખતે આમ દિવાળી હોવી જોઈએ? ચલો એટલા બધા તો આપણે હશે હિન્દુઓ ત્યાં, પણ એ લોકોને પણ આમ કેવી રીતે એક મેસેજ આપો છો તમે? એકચ્યુઅલી છે ને આપણને મેં યુએસમાં શો કરવાનું શરૂ કર્યું લગભગ 6-1 મહિના થયા, ત્યારથી મને એ ખરેખર આશ્ચર્ય થયું. હું પહેલા એવું સમજતો હતો કે એ લોકો તો ત્યાં છે તો ઘણી બધી વસ્તુઓથી હવે એ લોકો અળગા થઈ ગયા હશે કાં તો ડિસ્કનેક્ટ થઈ ગયા છે, પણ આઈ એમ સરપ્રાઈઝ કે ઇન મોસ્ટ ઓફ ધ થિંગ્સ દે આર મોર કનેક્ટેડ ધેન અસ. કદાચ દૂર રહે છે ને તો એમને એનું આકર્ષણ કે લગાવ વધી જાય છે, એટલે એ લોકો કદાચ ઘણી બધી વસ્તુ આપણા કરતા વધારે ત્યાં સેલિબ્રેટ કરતા હોય છે. સો એમને મારે મોટિવેટ કરવાની જરૂર જ નથી, એ લોકોથી કદાચ આપણે મોટિવેટ થઈએ એવી પરિસ્થિતિ છે. સો યુએસમાં અને મારો શો ન્યૂજર્સીમાં જાય છે, એટલે ન્યૂજર્સીમાં તો ઇન્ડિયન્સ અને ગુજરાતીઝ બહુ જ બધા છે, એટલે ત્યાં તો સખત સેલિબ્રેશન થાય છે. હમણાં જ નવરાત્રી ગઈ ત્યારે પણ એ લોકોએ બહુ સેલિબ્રેટ કર્યું હતું, દશેરા બહુ સરસ રીતે સેલિબ્રેટ કરી હતી, એટલે ત્યાં તો સેલિબ્રેટ થાય છે. અને મારું પર્સનલ લેવલ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ એક જ વસ્તુ થશે એમ, દિવાળી એટલે કેલેરીઝ નો ભંડાર, કારણ કે એવી એવી વસ્તુઓ આવે ને કે આપણાથી ના પડાય નહીં એટલે ખાઈ લેવાનું અને પછી આવનારા 10 દિવસ બરાબર દોડવાનું એટલે ઉતારવા માટે. બાકી
તમે મીડિયામાં છો, હું મીડિયામાં છું, હું સ્ટુડિયોમાં બેઠો છું, તમે સ્ટુડિયોમાં બેઠા છો. આ જે પરિસ્થિતિ. બિલકુલ સાચી વાત છે. કોઈ પણ અત્યારે તો જે સારો એવો ફેસ્ટિવલ હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે તો સ્ટુડિયોમાં રહેવાના છીએ. પરંતુ તેની સાથે ક્ષિતિજભાઈ એક વધુ સવાલ એ કે જ્યારે આપણે આ દિવાળીની ઉજવણીની વાત કરતા હોઈએ છીએ, તમે લોકોને કેવી રીતે ઇન્સ્પાયર કરી રહ્યા છો અત્યારે કે આ રીતે તમે દિવાળીની ઉજવણી કરો તો એ અત્યારે તો યોગ્ય છે? હું બહુ સાચું કહું, એકદમ આ વેરી ઓનેસ્ટ અને વેરી સિરિયસ આન્સર છે. એકદમ ભાઈ, ઘણા બધા લોકો છે ને દિવાળી અને બીજા તહેવારોમાં પણ પેલા એક મેસેજીસ આપવાની કોશિશ કરતા હોય છે કે ગ્રીન દિવાળી કરો, કે નોઇઝ પોલ્યુશન કે આ કરો, કે ફટાકડા ઓછા ફોડો. મને એવું લાગે છે કે એસ્પેશિયલી નાવ આફ્ટર પેન્ડેમિક લોકડાઉન ઓલ ઓફ ધેટ, હવે જેને જે રીતે સેલિબ્રેટ કરવું એને કરવા દો યાર. એટલે બરાબર છે કે ભાઈ અમુક વસ્તુ આપણે કંટ્રોલ કરી શકીએ, હા પણ એ કરી શકીએ, પણ કદાચ આ ફેસ્ટિવલ કે આ વર્ષે એ એ નથી વહેંચવું. યુ સેલિબ્રેટ ધ ફેસ્ટિવલ ધ વે યુ વોન્ટ, બીકોઝ ઓલ ઓફ અસ હેવ બીન થ્રુ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ. એ યાદ કરતા પણ અત્યારે કંપારી છૂટી જાય કે એપ્રિલ અને મેના મહિનામાં કેવી પરિસ્થિતિ હતી એમ. એટલે મને તો યાદ છે કે રોજ સાયરન સાંભળો ને એટલે આપણને ધ્રસકો પડે યાર. હવે એવા દિવસોમાંથી અત્યારે આપણે જયારે બહાર આવ્યા છીએ, ત્યારે હવે બેસીને એ ડિસ્કસ નથી કરવું કે કેવી રીતે કરવું છે, શું કરવું છે. મારે આઈ જસ્ટ વોન્ટ ટુ રિલેક્સ માય સેલ્ફ, એટલે મારે મન ભરીને માણી લેવું છે. બીજી બધી જે વસ્તુઓ છે આપણે પછી કરીશું. એટલે એ પરિસ્થિતિમાંથી આપણે અત્યારે બહાર આવ્યા છીએ. એટલે આ ગઈ પેલું કેવું, ક્રિકેટમાં આપણે બે મેચીસ હારે પછી એક જીતી ગયા, હવે એક જીત્યા ને એટલે તારે જે ખાવ હોય ખા ભાઈ, હાર્દિક પંડ્યા ને વિરાટ કોહલી જે ખાવ હોય ખા, ચીઝ નાન મંગાય વાંધો નહીં, જીત્યો છું ને ભાઈ તું, હવે પછી આગલી મેચ નું આગલી મેચમાં જોઈ લઈશું. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે ચોક્કસ એક વસ્તુ તો સાચી છે, અને અત્યારે લોકો પણ એમ કહી રહ્યા છે ક્ષિતિજભાઈ કે ભાઈ તમે અમને ના શીખવાડો, અમારે શું કરવું એમ, અમે તો અમારી રીતે ઉજવણી કરીશું અને કરતા જ રહીશું. કારણ કે જે બે વર્ષની જે સિચ્યુએશન જોઈ છે આપણે, જે કેવી હતી આપણે એને વાત કરીને તો પણ અત્યારે તો જે આપણા રૂવાટા ઉભા થઈ જાય તેવું તેવું લાગતું હોય છે. આપણે સમગ્ર ગુજરાતની પરંતુ ભારતની આપણે વાત કરીએ. મૌલિકભાઈ, આપણે જે રીતે સવાલ કે અત્યારની પરિસ્થિતિ છે, દિવાળીની ઉજવણી આપણે દરેક લોકો કરી રહ્યા છે, આ વખતે ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે કેવી રીતે દિવાળીની ઉજવણી કરી રહી છે, શું કોઈ સેવાકીય કાર્ય કે પછી કેવી રીતે આ વખતની ઉજવણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમામ કલાકારો ને જે અત્યારે હળવા મળવાનું, ભળવાનું અને એકબીજાને સમજવાનું કામ વધારે સુંદર રીતે કરી રહ્યા છે. તો મને લાગે છે કે આ વખતની દિવાળીમાં કહેવાય ને કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે બહુ ફાટાકીય, બહુ બધા ફાટા વાળી હતી, એ આ દિવાળીમાં બધી ભેગી થશે. એટલું કહેવાય ને કે એક રોકેટ માંથી 1000 તણખા થાય, એ 1000 તણખા માંથી રોકેટ બનવા જઈ રહ્યું છે મને લાગે. તો અત્યારે ગેટ ટુગેધર ચાલી રહ્યા છે, બહુ જ બહુ જ કહેવાય ને કે બહુ સુંદર સાત્વિક રીતે બહુ સરસ ઉજવણી થઈ રહી છે. ક્યાંક સરસ બધાને ફટાકડા બી ફૂટી રહ્યા છે, પણ એક અંદરનો ઉત્સાહ અને અંદરની લાગણી એવી છે કે ઇન્ડસ્ટ્રી ભેગી થઈ રહી છે, એ સાફે સાફ દેખાવા મળી રહી છે. સો આઈ લાગે છે કે આ વખતની દિવાળીમાં બહુ જોરદાર ધમાકો થવાનો છે. સાચી વાત છે, જોરદાર ધમાકો થવાનો છે. તેની સાથે ક્ષિતિજભાઈ અને મૌલિકભાઈ છેલ્લે જ આપ બંનેને એક પ્રશ્ન. ક્ષિતિજભાઈ, આપ છેલ્લે કઈ રીતે એક મેસેજ આપવા માંગશો દરેક લોકોને, કારણ કે આ વખતે દિવાળીની ઉજવણી કરો, કોઈ પણ રિસ્ટ્રિક્શન નથી, જેમ કર્યું એમ કરો, પરંતુ સેફ દિવાળી, સેફ દિવાળી પણ અત્યારે બહુ જરૂરી છે. આપ શું કહેશો પહેલા? હું તો એટલું જ કહેવા માંગુ છું કે નોટ ઓનલી દિવાળી, કોઈ પણ ફેસ્ટિવલ હોય, આપણે ઘરમાં લગ્ન હોય કે બીજું કોઈ ફંક્શન હોય, આપણે જે સેલિબ્રેટ કરવું હોય એ કરીએ, પણ બીજા કોઈને નુકસાન કે બીજા કોઈને ડિસ્ટર્બન્સ થાય એ રીતે નહીં, એટલું ધ્યાન રાખીએ તો એ કદાચ આપણી માણસાઈ, આપણો ધર્મ કે આપણી સમજ કહેવાશે. હું તો એટલું જ સમજુ છું. અને દિવાળીમાં તો ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ, યા તો આ ફટાકા બનો યા ફટાકે ફોડો, બાકી જો કરે. બિલકુલ સાચી વાત છે. યસ મૌલિકભાઈ, આપ કઈ રીતે છેલ્લે એક મેસેજ આપશો, જે પેલો તમારે એમ કહેવાય ને બહુ જ એક નોન પેલી વાત છે, જીગા આમ કરવું જોઈએ તે રીતે, આપ શું કહેશો છેલ્લે? જીગાની વાત, જીગાની સ્ટાઇલમાં પણ વિચાર બહુ સારો છે કે તમારી ખુશીઓ તમે એવી રીતે એન્જોય કરજો, જેમ ક્ષિતિજભાઈ બોલ્યા કે તમારી ખુશીઓ એવી રીતે એન્જોય કરજો કે એ બીજાના માટે દુઃખનો પ્રસંગ ના બની જાય. બરાબર, તમે પણ સાચવો છો, કેમ કે એક નાનકડી કિસ્સો હમણાં જ ઘટ્યો હતો કે એક હું છે ને બોલું બચ્ચાઓ સાથે દિવાળી અત્યારે સેલિબ્રેટ કર્યો, તો બચ્ચાઓની સાથે બચ્ચાઓની રીતે દિવાળી સેલિબ્રેટ કરું. સો એવું થયું કે એક એક વિચિત્ર પ્રકારનો ફટાકડો બહાર આવ્યો છે,
જેનો જે માચીસ ની ડબ્બી ની અંદર આવે તો આમ પેલા સળગાયો તો એક પેલો લચકીલી હવાઈ ગયેલો નીકળ્યો તો ખાલી આમ સુરસુરે કઈ ફટ્યો. મને કહ્યું ચલો બીજો સળગાય, બીજો સળગાય તો ફૂટ્યો. તો બહુ સમજી વિચારે જાણીને દિવાળી એન્જોય કરજો. હા, તમારો ઉત્સાહ ઉમંગ છે, પણ એ તમારા ઉત્સાહ ઉમંગના કારણે બીજાના ઘરમાં બી પ્રકાશ ફેલાય. તમે એ પ્રકારે તમે તમારું ફેસ્ટિવલ ઉજવજો, તમે હેપીનેસ સ્પ્રેડ કરો અને તમે પોતે પણ તમે એન્જોય કરો અને ખુશ રહો. બસ આ બેસ્ટ વિશેષ છે મારા તરફથી. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે દિવાળી એટલે કે હિન્દુ સંસ્કૃતિનો જે પ્રકાશ પર્વ એ દિવાળીનો પર્વ છે, અને તેની સાથે આપણે દરેક લોકો એક જ વસ્તુ માનતા હોય છે કે આ વખતની દિવાળી કેમ, તો આ વખતની દિવાળીમાં કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન છે જ નહીં. જે રીતે તમારે દિવાળીની ઉજવણી કરવી હોય એ રીતે કરજો, પરંતુ તેની સાથે જે આપણે પહેલી દિવાળી આપણે જોઈ હતી, બીજી પણ દિવાળી આપણે જોઈ હતી, તે ત્રીજીમાં એટલે કે જે ઉત્તરાયણ એ પ્રકારની ના આવે તે અત્યારે તો જોવું બહુ જરૂરી છે. ઉજવણી કરો, ખરીદી કરો, પણ આપ સૌને ફરી એકવાર નમ્ર અપીલ છે કે કોઈ પણ ઉજવણી કરો પરંતુ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરજો, એ અત્યંત જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે, માસ્ક પહેરવું પણ જરૂરી છે અને સેનિટાઇઝેશન પણ જરૂરી છે. પણ સેનિટાઇઝેશનની સાથે ફટાકડા ફોડવા ન જતા, કારણ કે તેનાથી પણ અત્યારે હાલ પરિસ્થિતિ વણસી પણ શકે છે, આપણે જે રીતે જોયું. અને સાથે આપ સૌને છેલ્લો એક વાત કે કોઈ પણ જગ્યાએ જાઓ, ટ્રાવેલ કરો કે કોઈ પણ વસ્તુ હોય તો આ જે ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરવું અત્યંત જરૂરી છે. અને સાથે જ્યારે બહાર ફરવા માટે ફેમિલીની જોડે નીકળતા હોય તો વાહન પણ અત્યારે તો યોગ્ય રીતે ચલાવજો, કારણ કે જે અકસ્માતના બનાવ જે સામે આવતા હોય છે તે પણ અત્યારે તો કંઈ જ ન થાય તેવી મારા તરફથી પણ શુભકામનાઓ છે. નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી પણ આપ સૌને અપીલ કરું છું કે હેપી દિવાળી અને સેફ દિવાળી. તેની સાથે મૌલિકભાઈ અને ક્ષિતિજભાઈ આપ બંનેને પણ હેપી દિવાળી અને આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.